તારીખ 21 નવેમ્બર ઈસવીસન 1819 ની અને માક્ષર સુદ ચોથ અને વિક્રમ સંવત 1876 ની રાત્રીનો સમય છે અને મુમોક્ષુના મોક્ષ માર્ગની સતત ચિંતા કરતા સ્વામિનારાયણ ભગવાન એ અક્ષર ઓરડીમાં વિરાજમાન છે અને સ્વામિનારાયણ ભગવાનને એવો એક વિચાર આવે છે કે હું મારા ભક્ત મારી મરજી જણાવી દઉં કે હું શું કરાવવા માંગુ છું અને એ પહોંચ્યા સાધુની ધર્મશાળામાં બધા જ સંતો ભક્તોને ભેગા કરીને બોલ્યા કે હું એવ દ્રઢપણે માનું છું કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન ગઠણ નથી અને જે મનુષ્ય

રાખવી કાજે અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને પણ ભગવાન

જાય નહીં નક્કી કઈક તો ખામી રહી ભણતર માં નહીતર આ દેશનો દીકરો માતૃભાષા બોલવામાં થોથવાય નહીં નક્કી કઈક તો ખામી રહી હશે ઘડતરમાં નહીતર નાના નાના સ્વાર્થ પાછળ જીવનના સંબંધ જોખમાય નહીં વસુધૈવ કુટુંબકમને બદલે માબાપ વૃદ્ધાશ્રમમાં જાય નહીં દિવસ હોય કે રાત નિર્ભયા ક્યારે લૂંટાય નહીં નિર્ભયા ક્યારેય લૂંટાય નહીં સાત જન્મોનો લગ્નનો સોદો કદી થાય નહીં નક્કી કંઈક તો ખામી રહી હશે ઘડતરમાં નહીતર જીવનનું મૂલ્ય શૂન્ય બનાવી આમ આત્મહત્યાઓ થાય નહીં આમ આત્મહત્યાઓ થાય નહીં

अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए